गुड मॉर्निंग विद्यार्थियों, धोरण नंबर 10 विषय कंप्यूटर। विद्यार्थियों, धोरण 10 में आपने एचटीएमएल विषय माहिती मिली रहा है। चैप्टर नंबर 1 में आपने एचटीएमएल ना बेसिक फॉर्मेटिंग कमांड सीखी गया। चैप्टर नंबर 2 में आपने एचटीएमएल ना हेड और बॉडी बे विभाग छे ए विभाग विषय माहिती मिली। बॉडी विभाग साथे वपराता अलग अलग बेकग्राउंड कलर, बीजी कलर, बेकग्राउंड पिक्चर अने एलिंग वेलिंग जेवा अगत्यना घटको टैग विषे माहिती मेळवी। त्यारबाद चेप्टर नंबर 3 मां आपणे विद्यार्थीओ के एचटीएमएल नो उपयोग करीने वेब पेज मां छबी मुकवा विषेनी माहिती मेळवी अने वेब पेज बनावा माटे मुख्य टैग आपणी एचटीएमएल छे। HTML साथे इमेज टैग वापरी IMG टैग वापरीने एना अलग अलग एट्रीब्यूट वापरीने आपणे आकर्षक चित्र पण दर्शावी शकीए छे। चित्रमां विद्यार्थी आपणे हॉटस्पॉट अने इमेज टैग पण भणी गया छे, जेनो प्रेक्टिकल पण मैं तमने अगाउना विडियोमां कराव्यो हतो। हवे आजे आपणे चेप्टर नंबर 4 स्टार्ट करीए छे। HTML नो चेप्टर नंबर 4, HTML मां यादी अने कोष्टक नो उपयोग। HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ। હવે યાદી એટલે શું? તો એનું ઇંગ્લિશ થશે લિસ્ટ। લિસ્ટ બનાવો, આપણે પણ ટાઈમ ટેબલ બનાવીએ છીએ, લિસ્ટ બનાવીએ છીએ। કોઈ કામ કરવું હોય તો કયા કયા કામ કરવાના છે અથવા પછી વસ્તુ ખરીદવા જવી છે તેનું લિસ્ટ તૈયાર કરીએ છીએ। આપણા ભણવામાં પણ મુદ્દાસર જવાબ તેના મુદ્દા તૈયાર કરીએ છીએ, બરાબર, અથવા એને ક્રમ પણ આપીએ છીએ કે ભાઈ પહેલો મુદ્દો, બીજો મુદ્દો, પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ। तो ये बधी जे वस्तु छे लखाणमां आ जे बाबत आवे छे के क्रमसर लखवो अथवा मुद्दा दर्शाववा, तो एने कहेवामां आवे छे यादी, लिस्ट। तो HTML માં આ પ્રકારનું લિસ્ટિંગનું કામ પણ કરી શકાય છે। તમે વેબ પેજમાં કે વેબસાઇટમાં જોઈ શકતા હશો, અલગ અલગ પ્રકારના નાના નાના ચિહ્નો દ્વારા વાક્યો દર્શાવેલા હોય છે અથવા તો 1-2-3 ક્રમાંક આપીને પણ વાક્યો દર્શાવેલા હોય છે, તો એને કહેવામાં આવશે લિસ્ટિંગ ટેગ। તો HTML માં યાદી બનાવવા માટે, લિસ્ટ બનાવવા માટે ના 3 પ્રકાર છે। તમે રીઅલ લાઈફમાં એટલે કે વાસ્તવિક દુનિયામાં પણ લિસ્ટ બનાવવાના 3 પ્રકાર જ છે અને HTML માં પણ 3 પ્રકાર છે। જો ઘણી વખત આપણે શું કરીએ છીએ કે મુદ્દાસર જવાબ લખતા હોઈએ છીએ તો ઘણી વખત આપણે અહીંયા ક્રમાંક આપે છે કે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ। તો આ રીતે જે મુદ્દાસર ક્રમિક યાદી બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે ઓર્ડર લિસ્ટ, ક્રમબદ્ધ યાદી। શું કહેવામાં આવે છે? ઓર્ડર લિસ્ટ, ક્રમબદ્ધ યાદી। ઘણી વખત એવું થાય કે આપણે કેટલા મુદ્દા છે ક્લિયર નથી, 8 પોઈન્ટ છે પણ આપણી પાસે ક્લિયરિટી નથી કે 8મો પોઈન્ટ કયો હતો, તો એ વખતે આપણે શું કરીએ છીએ કે મુદ્દા દર્શાવવાના જગ્યાએ 1-2-3 ક્રમ દર્શાવવાના જગ્યાએ આ રીતે આપણે બુલેટ્સ દર્શાવીએ છીએ, નાના નાના ટપકા અથવા ઘણાને આવું સ્ટાર દર્શાવવાનું, ઘણાને એરો દર્શાવવાનું પણ ગમતું હોય છે। એટલે કહેવાનો મતલબ છે કે અલગ અલગ ચિહ્નો દર્શાવીએ છીએ, ક્રમના બદલે આપણે અલગ અલગ ચિહ્નો દર્શાવીએ છીએ। તો આ જે ચિહ્નો છે એ ચિહ્નો સાથેની જે યાદી બને છે વિદ્યાર્થીઓ એને કહેવામાં આવે છે અક્રમિક યાદી, અનઓર્ડર લિસ્ટ। કહેવામાં આવે છે અક્રમિક યાદી, અનઓર્ડર લિસ્ટ। ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે વર્ણાત્મક યાદી, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ। વર્ણાત્મક યાદી, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ, જેને આપણે વ્યાખ્યાયિત યાદી પણ કહીએ છીએ, એટલે કે ડેફિનેશન ટેગ। એટલે કોઈ પણ એક શબ્દ હોય, ધારો કે હું અહીંયા ગાડી કોઈ પણ એક શબ્દ લઈ લઉં છું, કોમ્પ્યુટર, તો આ મારો શબ્દ છે અને મારે એની વ્યાખ્યા આપવી છે, બરાબર। તો આ મારો મુખ્ય શબ્દ થયો અને પછી એની નીચે હું એની વ્યાખ્યા આપું છું, તો એન ઇલેક્ટ્રોનિક મશીન એવી રીતે હું લખું છું। તો કોઈ પણ શબ્દને વ્યાખ્યાયિત કરવું, કોઈ પણ શબ્દને વર્ણવવું, બરાબર। તો આ રીતે જે આપણે લખાણ લખીએ છીએ વર્ણાત્મક સ્વરૂપમાં, તો એને કેવું લિસ્ટ કહેવામાં આવે છે? ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ, વર્ણાત્મક યાદી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? તો HTML માં યાદીના 3 પ્રકાર છે, નોંધી લેજો, ખાસ MCQ માટે બોર્ડ ઉપર લખેલું છે। HTML માં યાદીના 3 પ્રકાર છે,
क्रमबद्ध यादी जेने ऑर्डर लिस्ट कहेवामां आवे छे, अक्रमिक यादी एटले अनऑर्डर लिस्ट कहेवामां आवे छे, अने वर्णनात्मक यादी के जेने आपणे डेफिनेशन स्वरूपे लखी शकीए छे। तो यादीना त्रण प्रकार। ત્યારબાદ હવે આપણે દરેક યાદી વિશેની માહિતી મેળવી લઈએ। તો પહેલા બે અહીંયા લીધી છે ઓર્ડર લિસ્ટ। કઈ યાદી લીધી છે? ઓર્ડર લિસ્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્રમબદ્ધ યાદી। શું નામ આપીએ છીએ? ક્રમબદ્ધ યાદી। તો આ યાદીમાં યાદી દર્શાવતા આંકડા કે અક્ષરો હોય છે। એટલે આ પ્રકારના લિસ્ટમાં શું હોય છે? લિસ્ટ દર્શાવવા માટે આપણે આંકડા કે અક્ષરનો ઉપયોગ કરીએ છીએ। एक बे त्रण चार पांच छी अपने नंबरिंग आपने वाक्य लखीए मुद्दा दर्शाए जैसे शू कहते ऑर्डर लिस्ट। अथवा घनी वक्त एवं हो भाई पहलो मुद्दो एनो टॉपिक ए, पहलो मुद्दो एनो टॉपिक बी, एट ए बी सी डी बराबर पार्ट है। धारो कि चेप्टर नंबर वन है, आप स्वाध्याय एक्सरसाइज में जो लो कि स्वाध्याय एक्सरसाइज में आप क्वेश्चन वन एनो ए विभाग, क्वेश्चन वन एनो बी विभाग। ख्याल आए विद्यार्थियों? तो कहवा मतलब है कि यादी तो है एक बे त्रण नंबर अथवा तो ए बी सी डी क्रमांक है। एक बे त्रण नंबर अथवा ए बी सी एवं क्रमांक ते आप आंकड़ा भी आपी सकते अक्षरो आपी शक। तो आ रीतनी यादी ने आ प्रकार लिस्ट आप कही क्रमबद्ध लिस्ट, ऑर्डर लिस्ट। क्रमसर मुद्दाओ दर्शावा, क्रमसर मुद्दा दर्शावा आ यादी उपयोगी छे। जरे तमारे मुद्दा सर वाक्य लखवा होय, मुद्दा सर पॉइंट लखवा होय, बराबर लिस्ट तैयार करवू होय, त्यारे आ प्रकारनी यादीनो उपयोग थाय छे। त्यारबाद विद्यार्थीओ हवे एमां वपराती टेग। आपणे HTML मां एक ज वस्तु आवे टेग टेग टेग। कोई पण काम करवू छे फॉर्मेटिंग नु, चित्र नु, बराबर के बेकग्राउंड कलर नु, तो हमेशा ए दरेक कार्य माटे आपणे शुं वापरीए छीए? टेग। तो अहींया विद्यार्थी आपणे ऑर्डर लिस्ट नी मुख्य टेग कई छे? OL टेग। जे टेग ने आपणे ओपन करीए छीए ए टेग ने कम्पलसरी बंद पण करीए छीए स्लेश आपीने। तो OL टेग नो उपयोग थाय छे ऑर्डर लिस्ट। OL नुं पूरुं नाम थाय छे ऑर्डर लिस्ट। तो क्रमबद्ध यादी आपवा माटे नो टेग कई छे? तो ऑप्शन आप्या होय तमने एमांथी आपणे कयो सिलेक्ट करवानो छे? OL ऑर्डर लिस्ट। एनुं पूरुं नाम पूछायुं होय के OL नुं पूरुं नाम दर्शावो अथवा OL एटले शुं, तो तमारे लखवानुं ऑर्डर लिस्ट। ध्यान राखजो टेग हमेशा शोर्टमां ज आवे पण एना फूल फॉर्म पण तमने पूछी शकाय छे। तो OL एटले ऑर्डर लिस्ट। OL टेगनो उपयोग क्रमबद्ध यादी दर्शावा माटे थाय छे। હવે એની સાથે બીજા કયા કયા એટ્રીબ્યુટ આપણે વાપરી શકીએ છીએ એની ચર્ચા છે। તો OL ટેગની સાથે યાદીને ક્રમમાં દર્શાવવા LI ટેગનો ઉપયોગ થાય છે। LI એટલે લાઈન। હંમેશા લિસ્ટ આપણે નવી લાઈનમાં લખીએ છીએ, બરાબર? કે ભાઈ પહેલો પોઈન્ટ જો મેં અહીંયા લખ્યું છે, પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો, તો આ મેં નવી નવી લાઈનમાં એક બે ત્રણ નંબર આપીને લખ્યું છે, તો આને કહેવાય ઓર્ડર લિસ્ટ। અને એ નવી સ્લાઇડમાં છે કે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ। તો એ જ રીતે વિદ્યાર્થીઓ યાદીને ક્રમમાં દર્શાવવા કે ટેગ વપરાય છે LI ટેગ, લાઈન ટેગ। ત્યારબાદ વિદ્યાર્થીઓ ક્રમાંકની શરૂઆત દર્શાવવા સ્ટાર્ટ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે। સ્ટાર્ટ એટ્રીબ્યુટ, એટ્રીબ્યુટ એટલે લાક્ષણિકતા, ક્રમાંકની શરૂઆત। ધારો કે હવે એવું થાય કે જો આ પેજ મારું પતી ગયું છે, એમાં એક બે અને ત્રણ પોઈન્ટ સુધી મેં સમજાવ્યું, હવે હું આ બધું ભૂસી કાઢીશ અને ચોથો મુદ્દો મારે લખવો છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો મારે શરૂઆત ક્યાંથી કરવી પડશે? ફોર્થ થી। સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું પડશે? ફોર્થ। ઘણી વખત એવું થાય કે આપણે ક્વેશ્ચન પેપર બનાવી દીધું, બરાબર, તો એક પેજમાં 15 પ્રશ્ન આવી ગયા, તો હવે બીજા પેજમાં ફરીથી મારે પ્રશ્નો લખવા છે, તો હું કયો નંબર આપીશ? 16 નંબર। તો ત્યારે મારે જે યાદી વાપરવાની છે OL ટેગ તો વાપરવાનો છે, પણ એની સ્ટાર્ટિંગ કિંમત મારે શું લખવી પડશે? સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 16। તો કોમ્પ્યુટર શરૂઆત કયા ક્રમાંકથી કરશે? 16 નંબરથી। 16, 17, 18, 19, 20 પૂર્વ નિર્ધારિત રીતે કયો ક્રમાંક હોય? ક્રમાંક હોય છે 1, 2, 3। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? પૂર્વ નિર્ધારિત રીતે આપણી
पासे क्रमांक आवे छे एक बे त्रण अथवा जो अक्षर होय तो ए बी सी पण आपणे क्रमांक बदलवो छे के भाई एक बे त्रण नथी लेवा मारे 101 102 103 लेवो छे तो एवी वखते एवी परिस्थितिमां आपणे ओए टेग मुख्य टेग लखवानी छे नवी लाइन माटे एलए टेग पण लखवानी छे पण ओए टेग साथे ने एट्रिब्यूट कयो वापरवो पड़शे स्टार स्टार इज इक्वल टू 101 એટલે ક્રમની શરૂઆત 101 થી થશે ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે તમે પૂર્વ નિર્ધારિત ક્રમ 1 2 3 થી શરૂ થાય હંમેશા પણ હવે મારે આંકડા દર્શા અક્ષરો દર્શાવવા છે આંકડાના બદલે અક્ષરો મૂકવા છે કેપિટલ એબીસી અથવા સ્મોલ એબીસી અથવા રોમન આંકડા 1 2 3 બરાબર જો અહીંયા આ રીતે બી આપણે દર્શાવી શકીએ 1 2 અને 3 આ ક્રમાંક છે રોમન નંબર કેપિટલ એબીસીડી ની જગ્યાએ હું સ્મોલ એબીસી પણ લખી શકું છું ત્યારે મતલબ છે કે જે મારી લિસ્ટ આવે છે યાદી આવે છે એની સ્ટાઇલ બદલવી છે મારે કેપિટલ એબીસી ની જગ્યાએ મારે સ્મોલ એબીસી કરવા છે 1 2 3 આપણા આકડા છે એટલે કે મારે રોમન નંબર લેવા છે 1 2 3 તો એની સ્ટાઇલ બદલવા માટે આકડાને રોમનમાં દર્શાવવા કે અક્ષરોને કેપિટલ કે સ્મોલ દર્શાવવા માટે કયો એટ્રીબ્યુટ વપરાય છે ટાઇપ એટ્રીબ્યુટ કયો એટ્રીબ્યુટ વપરાય છે વિદ્યાર્થીઓ ટાઇપ એટ્રીબ્યુટ ખાસ ધ્યાન રાખજો આટલું તમારી નોટબુકમાં નોંધી લેજો ખાસ આ આ ચાર વાક્યમાંથી ચાર એમસીક્યુ છે તમારા પહેલો જ એમસીક્યુ હોય એનું પૂરું નામ ઓર્ડર લિસ્ટ ક્રમિક યાદી બનાવવા માટેની ટેગ જણાવો તો કે ઓએ ઓએ ટેગ સાથે કયો એટ્રીબ્યુટ વપરાવવામાં આવે છે એલઆઈ લાઇન ટેગ ક્રમાંકની શરૂઆત દર્શાવવાની ટેગ કઈ છે અથવા ક્રમાંકની શરૂઆત દર્શાવતો એટ્રીબ્યુટ કયો છે તો કે સ્ટાર S T A R T સ્ટાર એટ્રીબ્યુટ ત્યારબાદ આંકડા કે અક્ષરોનો ટાઇપ બદલવા અથવા આંકડા કે અક્ષરોની ઢબ બદલવા પેટર્ન બદલવા કયો એટ્રીબ્યુટ વપરાય છે તો આંકડા કે અક્ષરોની પેટર્ન બદલવા ઢબ બદલવા T Y T E ટાઇપ એટ્રીબ્યુટ વપરાય છે અથવા રીતે ભી તમને પૂછે કે રોમન આંકડા દર્શાવવા માટે ઓએલ ટેગ સાથે કયો એટ્રીબ્યુટ વપરાય છે અથવા અન્ય કઈ ટેગ વપરાય છે તેમાં આપણે જવાબમાં લખવાનું છે ટી વાય પી ટાઇપ ચાલો આવશે વિદ્યાર્થીઓ તો એચટીએમએલ માં યાદીના ત્રણ પ્રકાર ક્રમબદ્ધ યાદી અક્રમિક યાદી અને વર્ણનાત્મક યાદી ક્રમબદ્ધ યાદી એટલે ઓર્ડર લિસ્ટ અક્રમિક યાદી એટલે અનઓર્ડર લિસ્ટ અને વર્ણનાત્મક યાદી એટલે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એમાંથી આપણે પહેલો જ મુદ્દો ભણ્યા ઓર્ડર લિસ્ટ યાદીને યાદી દર્શાવવા માટે આંકડા કે અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે જે મુદ્દાસર બાબતો દર્શાવી હોય ત્યારે ઓએલ ટેગ વપરાય છે ઓએલ ટેગમાં ક્રમ દર્શાવવા એટલે કે નવી લાઇનમાં દર્શાવવા એલઆઈ ટેગ વપરાય છે ક્રમની શરૂઆત કરવા સ્ટાર્ટ ટેગ વપરાય છે અને એની ઢબ દર્શાવવા ટાઇપ ટેગ વપરાય છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર હવે આનું તમને હું એક ઉદાહરણ દર્શાવું છું જેના પરથી તમને ખ્યાલ આવશે કે એનો જવાબ કેવો આવશે આપણે પ્રેક્ટિકલમાં તો જોવાનું છે પણ સાથે સાથે હું તમને થિયરીમાં પણ એક કોયલ ટેગનું ઉદાહરણ દર્શાવું છું તમારી ટેક્સ્ટબુકમાં પણ આનું એક્ઝામ્પલ આપેલું છે કોડ લિસ્ટ 4.3 પેજ નંબર 59 બરાબર પેજ નંબર 59 કોડ લિસ્ટ 4.3 બરાબર એ એક ઉદાહરણ આપેલું છે કે જેમાં તમને ક્રમબદ્ધ યાદી વિશેની માહિતી આપેલી છે કે ભાઈ ક્રમબદ્ધ યાદી કેવી રીતે દર્શાવવાની છે હવે જુઓ હું આને પૂછી દઉં છું અને ક્રમબદ્ધ યાદીનું એક ઉદાહરણ તમને સમજાવું છું આ લખાણ તો હું રાખું છું જેથી આપણને ખ્યાલ આવશે કે કઈ ટેગ મેં કઈ જગ્યાએ વાપરવાની છે બરાબર હવે જુઓ પહેલી મારી એચટીએમએલ ટેગ તો ખરી જ બરાબર મારે આ રીતે જવાબ જોઈએ છે પહેલા નંબરમાં મેથ્સ બીજા નંબરમાં સાયન્સ ત્રીજો નંબર આવે છે એમાં હું લખું છું ગુજરાતી ચોથો નંબર જે આવે છે એમાં મારે કેપિટલ એ લાવું છું જો ખાસ ધ્યાન રાખજો કેપિટલ એ એમાં હું લખું છું સંસ્કૃત
लखी दू रोमन थ्री नंबर आ रेग्युलर वन टू थ्री थे आ रोमन थ्री नंबर थोड़े अहिया लखू छू कैपिटल की तो लिस्ट है आ एक प्रकार नु पण आ लिस्ट में मैं स्टाइल बदली है बराबर हवे अहीं आ प्रकार नु कोडिंग दर्शावा आ प्रकार नु जवाब दर्शावानु कोडिंग जो पहले एचटीएमएल टैग तो मारी खरी ज पछी हेड टैग बॉडी टैग तो खरी ज बराबर बॉडी टैग लख्या बाद टाइटल टैग हेड टैग ए बधुं तमारे आपवानुं छे पछी बॉडी टैग बॉडी टैग लख्या बाद हवे आपणुं मुख्य कोडिंग शुरू थाय छे ओएल ओएल એટલે ઓર્ડર લિસ્ટ હવે સ્ટાર્ટ આપણે ક્યાંથી કરવાનું છે 1 2 થી એટલે ડિફોલ્ટ નંબર તો 1 2 3 હોય જ છે એટલે આપણે અહીંયા સીધું ઓએલ ટેગ લખી દો LI ટેગ લખો અને લખો મેસ LI ટેગ બંધ કરો ફરીથી LI ટેગ ખોલો અને લખો સાઇન્સ ફરીથી LI ટેગ બંધ કરો ख्याल आवे छे तो आटलू कोडिंग तमे लखशो अहींया हुं ओएल टेग बंद करुं क्लोज ओएल बराबर આટલું તમે કોડિંગ લખશો એટલે તમને આ જવાબ મળશે આ બે લાઇનના કોડિંગથી તમને આટલો જવાબ મળશે ઓર્ડર લિસ્ટ લાઇન ટેગ મેથ અને બીજી લાઇન ટેગ સાયન્સ તો મેથ્સમાં એક નંબર અને સાયન્સમાં ટુ નંબર એ ઓટોમેટિક આવી જશે આટલા લખાણથી તમને આ જવાબ મળી જશે હવે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ કે હવે જે ત્રીજો પ્રકારનો લિસ્ટ છે એટલે કે જે ત્રીજા પ્રકારનો નંબર છે એ છે રોમન નંબર બરાબર તો હવે આમાં જ તમારે શું ચેન્જીસ કરવા પડશે જો આટલું કોડિંગ થઈ ગયું છે હવે આને હું રફ કરી દઉં છું હવે આપણો ફરીથી ઓએલ ટેગ હું ચાલુ કરું છું ઓએલ ટેગ ટી વાય પી ઈ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ આઈ લખીશ કેપિટલ આઈ એટલે રોમન નંબર ખાસ ધ્યાન રાખજો કેપિટલ આઈ એટલે રોમન નંબર રોમન નંબરની શરૂઆત કરવાની છે એટલે મેં અહીંયા લખ્યું છે આઈ ટેગ બરાબર રોમન મોટા આંકડામાં લખવું હોય એટલે કે 1 2 3 રીતે કેપિટલમાં આ રીતે દર્શાવવું હોય તો તમારે કેપિટલ આઈ લખવાનું છે હવે સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું પડશે સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 3 ચાલ આવે છે વિદ્યાર્થીઓ હું શું કહેવાનું છું જો શરૂઆત ની તો મારી ઓએલ ટેગ છે જ પણ ઓએલ ટેગ માં અહીંયા સુધી મારે શું કરવાનું હતું કે રેગ્યુલર જે નંબર આવતા ડિફોલ્ટ નંબર 1 2 એ દર્શાવવાના હતા હવે પછી મારે રોમન નંબર દર્શાવવાના છે પણ એની શરૂઆત ત્રીજા નંબર થી થવાની છે એક બે તો આપી દીધો પણ હવે ત્રીજા નંબરથી શરૂઆત થવાની છે એટલે અહીંયા મેં શું લખ્યું છે ઓએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ આઈ અને સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 3 ખ્યાલ આવી ગયો હવે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કેપિટલ માં એટલે મોટા અક્ષર હશે રોમનમાં અને 3 એટલે ત્રીજા નંબરથી શરૂ થશે ફરીથી એલઆઈ ટેગ એમાં મારે લખવાનું છે વાક્ય ગુજરાતી એલઆઈ ટેગ હું બંધ કરું છું અને મુખ્ય મારી ઓએલ ટેગ પણ મેં બંધ કરી કારણ કે જે ચોથું નામ છે સંસ્કૃત તો સંસ્કૃત માટે ફરી પાછું મારે બીજી એક પેટર્ન લેવાની છે ઢબ બદલવાની છે તો ફરીથી અહીંયા લખીશ ઓએલ ટેગ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H ડબલ કોટેશનમાં હા અને સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ લખું છું 1 હવે તમને અહીંયા એવું થશે કે કેપિટલ એબીસીડીમાં નંબર ક્યાંથી આવે તો પૂર્વનિર્ધારિત રીતે તમે કેપિટલ એ લખો એટલે કેપિટલ એ બી સી એ પ્રમાણે નંબરિંગ થાય પણ ઘણી વખત એવું થાય કે તમારે આ
के लख्यो बराबर एनी जगह जे हूँ लखी दू क्रमांक में मैं शू आप दीद जे तो ते अ टाइप इजिकल टू लखशो तो एनो एक नंबर थे पहलो अक्षर कैपिटल के बीजो अक्षर कैपिटल बी तीजो अक्षर कैपिटल सी पर मारे क्यों अक्षर दर्शाव से कैपिटल जे मारे लिस्टिंग कैपिटल जे थी शुरू करूँ जे के एल एम एन तो आ वक्त तमारे अहिया लखू पड़े दस स्टार्ट इज इक्वल टू शू लखू पड़े टेन कारण के एबीसीडी में दसमो क्रमांक એટલે કે દસમા નંબર ઉપર કયો કેરેક્ટર આવશે કેપિટલ જે પછી તમે જે પણ માહિતી લખશો એલઆઈ ટેગ દ્વારા હું લખું છું સંસ્કૃત ક્લોઝ એલઆઈ ટેગ હવે અહીંયા ધારો કે હું બીજો કોઈ પણ સ્પેલિંગ લખું એલઆઈ ટેગમાં લખી નાખું હિન્દી ક્લોઝ એલઆઈ ટેગ અને મુખ્ય ઓએલ ટેગ બંધ કરું છું तो अहिया जे पछी शू आवशे कैपिटल के अने एमा लखाईने आवशे हिंदी ख्याल आवे विद्यार्थीओ तो आ एक ज उदाहरणमां मैं तमने स्टार्ट एट्रीब्यूट टाइप एट्रीब्यूट अने एलआई विशेनी माहिती समजावी दीधी ख्याल आवे छे विद्यार्थीओ जो फरीथी एक वखत मुख्य आपणी एचटीएमएल टेग खरी बॉडी टेग करी बधुं तो हवे तमने आवडशे ज ओएल टेग करी ઓએલ ટેગમાં મેં એલઆઈ ટેગમાં મેથ્સ અને સાયન્સ લખી દીધું કારણ કે મારે સીધું જ દર્શાવવું છે એમાં કોઈ પેટર્ન બદલાતી નથી કોઈ સ્ટાઇલ બદલાતી નથી સ્ટાર્ટિંગ ક્રમાંક બદલાતો નથી ત્યારબાદ વિદ્યાર્થીઓ ઓએલ ફરી લખ્યું ટેટ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ થ્રી કારણ કે અહીંયા સ્ટાર્ટિંગ ક્રમાંક પણ બદલાય છે અને પેટર્ન પણ બદલાય છે એટલે બંને એટ્રીબ્યુટ મારે વાપરવા પડશે ટાઈપ અને સ્ટાર્ટ ત્યારબાદ વિદ્યાર્થીઓ ફરીથી ચોથા લિસ્ટ ચોથું નંબરના ક્રમાંકમાં સંસ્કૃતમાં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ ટેન કારણ કે દસમા નંબર ઉપર કેરેક્ટર આવે છે જે પછી મેં સંસ્કૃત લખ્યું એલઆઈ ટેગમાં ફરી એલઆઈ ટેગમાં મેં હિન્દી લખ્યું તો જુઓ વિદ્યાર્થીઓ અહીંયા ઓએલ ટેગ મેં બંધ નથી કરી એટલે આની આ જ અસર નવા લિસ્ટ માટે એટલે કે નવા સ્પેલિંગ માટે પણ આવ્યા જ કરશે તો જે પછી કમ્પ્યુટર શું લઈ લેશે ઓટોમેટિક કી તમે અહીંયા કોઈક નવો સ્પેલિંગ ઉમેરો છો આ પ્રકારના લિસ્ટિંગમાં તો અહીંયા બે નંબર પછી શું આવશે ત્રણ નંબર અને તમે જે નંબર ઉમેરશો એ આવશે જ્યાં સુધી મુખ્ય ઓએલ ટેગની અસર બંધ ના કરો ત્યાં સુધી એની એ જ અસર એની એ જ ઢબ ચાલુ રહ્યા કરશે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તો આ ચેપ્ટર નંબર ચાર નો પહેલો જ ટોપિક જોયો યાદી બરાબર એટલે કે ક્રમિક યાદી માટેનો ઓર્ડર લિસ્ટ ઓએલ ટેગ અને એની સાથે વપરાતા અલગ અલગ એટ્રીબ્યુટ્સ હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે બરોબર બીજો પ્રકાર છે આપણો અનઓર્ડર લિસ્ટ બુલેટ્સ હવે તમને એની માહિતી આપું મેં તમને કીધું તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર ઓર્ડર લિસ્ટ માટેનું છે પેજ નંબર 59 બરાબર એનું કોડિંગ એક વખત જોઈ લેજો નોટપેડમાં ટાઈપ કરશો તો પણ તમને આ રીતનો જવાબ મળશે હવે જો વિદ્યાર્થીઓ અનઓર્ડર લિસ્ટ થોડુંક લાંબો ટોપિક છે એટલે આના પછીના આપણે લેક્ચરમાં જોઈશું પણ આપણે આની સાથે સાથે એક ડેફિનેશન જે લિસ્ટ છે વર્ણાત્મક યાદી માટેની જે લિસ્ટ છે એની ચર્ચા કરી લઈએ જો જેને આપણે બુલેટ વગરની યાદી પણ કહીએ છીએ બુલેટ વગરની યાદી બરાબર એટલે વર્ણાત્મક યાદી અથવા ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ સોરી ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ અથવા બુલેટ વગરની યાદી અથવા વર્ણાત્મક યાદી તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ તો જો એમાં કઈ ટેગ વપરાશે તો આ પ્રકારની યાદીમાં મુખ્ય ટેગ આ પ્રકારની યાદીમાં મુખ્ય ટેગ કઈ બને છે આપણી ડીએલ અને એલ લખ્યું છે કેપ્ટનમાં લખ્યું એટલે તમને ખ્યાલ આવે પછી તમે એવું કહેશો મેડમ એ તો ઉભા લીધા કર્યા છે બરોબર જો મુખ્ય ટેગ કઈ છે આપણી આ પ્રકારની યાદી માટે ડીએલ
અને એને બંધ કરવાની ટેગ કઈ છે સ્લેશ dl બરાબર સ્મોલ માં લખો કેપિટલ માં લખો ફેર નહીં પડે પણ મે અહીંયા એટલે કેપિટલ માં લખી દે તમને ખ્યાલ આવે dl બરાબર મુખ્ય ટેગ છે આપણી dl એટલે જેમાં તમે વર્ણાત્મક યાદી તૈયાર કરવા માંગો છો એની શરૂઆત છે બરાબર વર્ણાત્મક યાદી એટલે કે બુલેટ્સ ને પણ બુલેટ્સ વગરની યાદી તમે તૈયાર કરવા માંગો છો એની શરૂઆત છે DL એટલે ડેટા લિસ્ટ DL એટલે ડેટા લિસ્ટ લિસ્ટની શરૂઆત છે હવે એની સાથે બીજો કયો એટ્રીબ્યુટ આપણે વાપરવો પડશે જેમ ઓએલ ટેગ સાથે આપણે LI એટ્રીબ્યુટ જોયો સ્ટાર્ટ એટ્રીબ્યુટ જોયો ટાઇપ એટ્રીબ્યુટ જોયો એવી જ રીતે DL એટલે કે ડેટા લિસ્ટ એટ્રીબ્યુટ સાથે તમારે બીજો એટ્રીબ્યુટ વાપરવાનો છે DT કયો એટ્રીબ્યુટ DT બરાબર ડેટા ટેબલ ક્લોઝ DT એટ્રીબ્યુટ નો ઉપયોગ કરી डिस्क्रिप्टिव यादी बनावी शकाय छे बरोबर आ यादी नो बहु ओछो उपयोग थाय छे आ स्टाइल बहु वपराती नथी पण क्यारे कोक जग्याए पण एनो उपयोग जोई शके एटले आपणे भणवानी तो छे जो एनो उदाहरण तमने दर्शो एटले वधारे ख्याल आवशे तो अहींया मारे शब्द मैं लख्यो छे शब्द में लख्यो छे चॉकलेट कयो शब्द छे चॉकलेट હવે આને મારે વર્ણવવું છે આ મારો મુખ્ય શબ્દ છે જો તો કોઈ પણ પદ એટલે આ મારો મુખ્ય સ્પેલિંગ છે એની વ્યાખ્યા તો વ્યાખ્યા આપણે આ લખાણની થોડી અંદરની તરફ લખીએ બરાબર તો અહીંયા લખું છું સ્વીટ એન્ડ ફેમસ ડેઝર્ટ डेजर्ट એટલે મીઠાઈ બરાબર સ્વીટ એન્ડ ફેમસ ડેઝર્ટ એટલે ચોકલેટ એવું મેં એની વ્યાખ્યા આપી દીધી તો હવે આ મારું મુખ્ય પદ છે આ એની સમજૂતી છે ખ્યાલ આવે છે હવે જો બીજી એવી રીતે લખું છું ડ્રાય ફ્રૂટ્સ હવે ડ્રાય ફ્રૂટ્સ એ મારો પદ છે હવે મારે એને સમજાવવું છે કે એની ઉપયોગિતા લખવી છે એકદમ ટૂંકમાં तो मारे શું લખવું પડશે ઓલ પ્રોટીન્સ ઇન્ક્લુડેડ દરેક પ્રકારના પ્રોટીન્સ અથવા ન્યુટ્રિશન્સ ડ્રાય ફૂડમાં હોય છે એટલે ઓલ પ્રોટીન્સ ઇન્ક્લુડેડ ખ્યાલ તો આ બે મારા શબ્દ થયા સ્પેલિંગ અને આ બે એની ટૂંકમાં વ્યાખ્યા થઈ લખવાનો ઉપયોગ કરો તો આ પ્રકારનું તમારે લિસ્ટ દર્શાવવું હોય तो एने कहवाय बुलेट वगरनी यादी वर्णात्मक यादी जेनी मुख्य टेग छे डीएल अने डेफिनेशन ने टेग छे डीटी डिस्क्रिप्टिव टेग अने आ डेटा लिस्ट टेग बरोबर तो चॉकलेट नी अगर हुं शुं लखाई देश डीएल टेग अहींया कई टेग हुं लखाई देश डीटी टेग ख्याल आवे छे विद्यार्थीओ मुख्य स्पेलिंग अगर कई टेग आवशे डीएल टेग અને એના વર્ણન વાળી જે ટેગ છે ત્યાં હું શું લખીશ ડીટી ટેગ હવે મારું પહેલું વર્ણન અહીંયા પૂરું થઈ ગયું છે તો મારે ડીટી ટેગ શું કરવી પડશે બંધ કરવી પડશે ખ્યાલ આવે છે ફરીથી અહીંયા ડીએલ ટેગ ઓપન અહીંયા ડીટી ટેગ અંતમાં ડીટી ટેગ બંધ ડિસ્ક્રિપ્ટિવ ટેગ અને ડીએલ ટેગ બંધ અહીંયા પણ અંતમાં ડીએલ ટેગ બંધ ખ્યાલ આવે છે જે મુખ્ય ટેગ ઓપન કરો એ એટ્રીબ્યુટ ના પછી જ હંમેશા બંધ થાય છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો આજે આપણે ચેપ્ટર નંબર 4 માં પહેલો જ વિડિયો માં પહેલો જ આપણો વિડિયો છે ચેપ્ટર 4 માટેનો એમાં આપણે જોયું કે HTML માં યાદી ના ત્રણ પ્રકાર ઓર્ડર લિસ્ટ અનઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ ને આપણે બુલેટ વગરની યાદી પણ કહીએ છીએ જેની મુખ્ય ટેગ છે ડીએલ અને ડીટી
બીજા એટલે ડેટા લિસ્ટ, દ્વિતીય એટલે ડિસ્ક્રિપ્ટિવ ટેગ. આ જ્યારે વર્ણાત્મક વર્ણન હોય એટલે કે વર્ણાત્મક યાદી બનાવી હોય, વ્યાખ્યા સ્વરૂપે યાદી દર્શાવી હોય ત્યારે રિયલ અને ડીટી ટેગ વપરાય છે. પણ જ્યારે ક્રમબદ્ધ યાદી બનાવવી હોય, એક બે ત્રણ નંબરો આપીને યાદી બનાવવી હોય, કેપિટલ એબીસીડી આપીને યાદી બનાવવી હોય, ત્યારે આપણે ઓએલ ટેગ વાપરીએ છીએ. ઓએલ એટલે ઓર્ડર લિસ્ટેડ, ઓએલ ટેગ સાથે એલઆઈ ટેગ કમ્પલસરી, ઓએલ ટેગ સાથે સ્ટાર્ટ એટ્રીબ્યુટ વાપરીએ છીએ જેનાથી ક્રમની શરૂઆત ક્યાંથી કરવી એ નંબર આપવામાં આવે છે, ઓએલ ટેગ સાથે ટાઈપ એટ્રીબ્યુટ વાપરીએ છીએ જેનાથી જે લિસ્ટ આવે છે એની પેટર્ન બદલી શકાય છે. ત્યારે વિદ્યાર્થીઓ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે અનઓર્ડર લિસ્ટ વિશે માહિતી મેળવવાની છે, જે જેમાં એક બે એટ્રીબ્યુટ્સ વધારે છે, જેને બુલેટ સાથેની યાદી અથવા ચિહ્ન સાથેની યાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારે ટેક્સ્ટબુકમાંથી આનું વાંચન કરવાનું છે અને કોડ લિસ્ટ 5.9 પેજ નંબર 5.9 પર આપ્યું છે, એક વખત વાંચવાનું છે.